કોરોના પગલે લોકડાઉનની પરિસ્થિતિને લઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિને લઈ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નાનાપોડા કપરાડાના ચેરમેન મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગરીબો માટે અનાજ શાકભાજી કાંદા બટાકા સહિતની ચીજવસ્તુઓની 300થી વધુ કીટો તૈયાર કરી વિતરણ કરવામાં આવી કામગીરી હાથ ધરી હતી, જેમાં એપીએમસીના વેપારીઓ સહયોગ મળ્યો હતો. કપરાડા તાલુકાના પંચાયતના માજી પ્રમુખ અને એપીએમસીના સભ્ય રમેશ પટેલે જણાવ્યું હતું કે અંતરિયાળ તાલુકો હોય સ્થાનિકો માટે વર્તમાન સમયે કોરોનાને લઈ ઉભી થયેલી પરિસ્થિતિને લઈ એપીએમસી દ્વારા કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. રમેશભાઈ ગાવિત, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને હાલ એપીએમસીના સભ્ય. આજે અમે નાનાપોંડા એપીએમસી ખાતે જે એપીએમસી ચેરમેન મુકેશભાઈ અને સાથે એમના જે તમામ કામ કરતા ભાઈઓ અને વેપારી મંડળ, આજે અમારે જે કોરોના વાયરસ થયેલો હોય અને જે ગરીબ લોકો છે જેનું એક ટંકનું ખાવાનું પણ નહીં હોય એવો અમારો કપરાડા તાલુકાના બોર્ડર વિલેજનું ગામ છે, તો એમાં અમે બધા મળીને આશરે 300 જેટલી કીટ બનાવી છે. એમાં જે ચોખા છે, દાળ છે, ખાંડ છે, તેલ છે અને શાકભાજી માટે જે ફ્લાવર, કોબી, બટાકા, કાંદા, મરચા અને જે પણ ચીજવસ્તુ ખાવાની હોય એની કીટ બનાવી અને દરેક જે લાભાર્થી ગરીબો છે તો એમને ઘરે ઘર જઈને અમે એ વ્યવસ્થા પૂરી પાડવાના છે. આ તબક્કે તમામ અહીં જે અમારા એપીએમસીમાં જે પણ વેપારી મંડળ છે, સાથે જ એપીએમસીમાં જે કામ કરતા મિત્રો મંડળ છે અને એ સાથે બેસીને કીટ બનાવીને ઘરે ઘર પહોંચાડીશું.